નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉલ્કાસાગર વિદ્યા ભવનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે પાઠ 5ની સ્વાપોથી પૂર્ણ કરી હતી. અડધી સ્વાપોથીમાં આપણે અન્ય પ્રશ્નોત્તર અને પ્રશ્નોત્તરી જોઈ હતી. વ્યાકરણ વિભાગ અને પ્રવૃત્તિ બાકી હતી, તો આજે આપણે વ્યાકરણ વિભાગ અને પ્રવૃત્તિ જોઈશું અને પૂરીશું. વ્યાકરણમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના સામાનાર્થી શબ્દ લખો. ધારાસભ્યનું સામાનાર્થી થશે વિદ્વાનસભ્ય, અચરજનું નવાઈ, પ્રારંભનું શરૂઆત, ઇશારોનું સંકેત, હરિયાળુનું લીલુંછમ, શાળાનું નિશાળ, શહેરનું નગર, ભવનનું મકાન, બંદર બસનું વ્યવસ્થા, અલ્પાહાર એટલે નાસ્તો, સ્મૃતિ એટલે યાદ, અને વૃક્ષનું સામાનાર્થી શબ્દ થશે ઝાડ. પ્રશ્ન બીજો છે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પહેલું છે નિશ્ચિત, તો અનિશ્ચિત. સ્મૃતિ એટલે વિસ્મૃતિ. પ્રારંભનું થશે વિરુદ્ધાર્થી શબ્દ અંત, અને પહોળીનું સાંકડી, હરિયાળીનું સૂકું, શહેરનું ગામડું, કડકનું નરમ, સ્થિરનું અસ્થિર, જરૂરીનું બિનજરૂરી, ઊંચે તો નીચે, શાંત તો અશાંત, અને પરિચિતનું વિરુદ્ધાર્થી શબ્દ થશે અપરિચિત. પ્રશ્ન 3 છે, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. સ્મૃતિ, બંદોબસ્ત. આપણે વ્યાકરણમાં જોયું હતું કે ધ્વનિઓ કઈ રીતે છૂટા પાડવાના હોય, તો એ ધ્વનિઓ છૂટા પાડતા શીખીએ. કે શ, શ અડધો છે તો એનો શ લખીએ. મૃ, મૃ એટલે મ રુ, બરાબર, એટલે મ પ્લસ રુ, અને તી એટલે ત પ્લસ ઈ. આવી રીતે બીજા શબ્દોનું પણ સંધિ છૂટી પાડવાની છે. એમાં ત્રીજો છે વિદ્યાર્થી, અને ચોથો છે પ્રશંસા. એ બધીની સંધિઓ છૂટી પાડવાની છે. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો આમાં તો ધ્વનિ જોડવાની છે, એટલે જે ધ્વનિ છૂટી પાડેલી છે એ વાંચે, અને જે શબ્દ બને એ લખવાનો છે. શ અ એટલે શ, ર ઉ એટલે રૂ, આ ત એટલે આ ત, બરાબર, એટલે શરૂઆત. એટલે એવી રીતે આ બધા શબ્દોની સંધિઓ જોડીને લખવાની છે. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. આ ખોટી જોડણી આપણને અહીં આપેલી છે, એની સાચી જોડણી આપણે ચોપડીમાંથી જોઈને અથવા તો તમારી જાતે લખવાનું છે. પહેલો શબ્દ છે સ્મૃતિ, બીજો છે અસ્તિત્વ, ત્રીજો હરિયાળું, ચોથો પ્રવૃત્તિ, પાંચમો અધ્યક્ષ, અને છઠ્ઠો છે પ્રસન્નતા. બધાની જોડણી ખોટી લખેલી છે, ખોટી જોડણીની સામે આપણે સાચી જોડણી લખવાની છે. પ્રશ્ન 6 છે, નીચે આપેલા શબ્દોની શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપેલા શબ્દો છે અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ. તો આ બધા જ શરૂ થાય છે વ્યંજન અને સ્વરથી. એટલે પહેલા સ્વરના મૂળાક્ષર ક્રમમાં ગોઠવીએ, તો સ્વર પહેલામાં કયો છે, તો સ્વર છે અસ્તિત્વ, તો અસ્તિત્વ મૂકીશું. ત્યાર પછી વ્યંજનના મૂળાક્ષર ક્રમમાં ગોઠવીએ, અને બારકશ્રીના મૂળાક્ષર ક્રમમાં જવાનું. તો આમ વ્યંજનમાં જોઈએ તો પહેલાં પ આવે, એમાં પમાં બે શબ્દ છે પ્રવૃત્તિ અને પ્રકૃતિ. તો હવે એને બારકશ્રીના મૂળાક્ષર ક્રમમાં જોવાનું, તો પ્ર પ્ર બેમાં સેમ છે, તો ક્રુ લખવાનું, તો ક્રુ એટલે પ્રકૃતિ પહેલાં આવશે અને પ્રવૃત્તિ પછી આવશે, અને પ્રવેશ એના પછી આવશે, ત્યાર પછી વ્યવસ્થા, અને ત્યાર પછી સ્વચ્છ. પ્રશ્ન 7 છે, નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે ધારાસભા, રાજ્ય કે દેશનું વડું મથક એટલે પાટનગર, અને રક્ષક તરીકેની કામગીરી બજાવનાર એટલે સુરક્ષા કર્મી. પ્રશ્ન 8 છે, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી, તેમનો વાક્ય પ્રયોગ કરો. આપણને અહીં રૂઢિપ્રયોગ આપેલો છે, એનો અર્થ લખી એમને વાક્યની અંદર ઉપયોગ કરવાનો છે. વાક્યની અંદર આપણે બાળકો જોયું હતું કે જે અર્થ લખીએ એનો ઉપયોગ નથી કરવાનો. જે આપણને રૂઢિપ્રયોગ આપેલો છે એ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખવાનું છે. એમાં પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે શૂર પુરાવો, એનો અર્થ થાય હામાં હા ભળવી. એને વાક્યની અંદર પ્રયોગ કરીએ તો પિતાએ દીકરાનો પ્રસ્તાવ મૂક્યો કે તરત માએ તેના સૂરમાં સૂર પુરાવ્યો. બીજું છે અધીરા બનવું, તો એનો અર્થ થશે ઉતાવળા થવું. વાક્યની અંદર પ્રયોગ કરીએ, સૌ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાણવા અધીરા બન્યા. પ્રશ્ન 9, પાઠમાં એક પ્રત્યેકથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આવે છે, એના જેવા બીજા 5 શબ્દો
बनाओ एक शब्द जेमा आवतो होय एवा सांस्कृतिक एवा शब्दों लखवाना छे। एमां एक शब्द आपणने आपेलो छे सांस्कृतिक, तो आमां आवशे समाज प्लस एक एटले सामाजिक, अर्थ प्लस एक एटले आर्थिक, विज्ञान प्लस एक एटले वैज्ञानिक, भूगोल प्लस एक एटले भौगोलिक अने स्वभाव प्लस एक एटले स्वाभाविक। प्रश्न 10 छे, सूचना प्रमाणे करो। अमाराथी एनी वातमां सूर पुरायो एने कर्तरी वाक्यमां बनावो, तो आना माटे आपणे व्याकरण जोयेलो नथी। कर्तरी वाक्य प्रयोग, कर्मणी वाक्य प्रयोग, भावे वाक्य प्रयोग अने प्रेरक वाक्य प्रयोग एम चार वाक्य प्रयोग आवे छे, એ આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે। અત્યારે માત્ર લખી લઈએ કે અમે એની વાતમાં સૂર પૂર્યો। બીજું છે શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું, તેનો કર્મણી પ્રયોગ કરીએ તો આવશે કે શિક્ષકથી વિદ્યાર્થીઓને સમજાવાયું। પછી ત્રીજું છે અમે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો, એનો ભાવે વાક્ય પ્રયોગ કરીએ તો એનો જવાબ આવશે અમારાથી વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરાયો। ચોથું છે સુરક્ષાકર્મીએ અક્ષયને સંકેતથી શાંત કર્યો, પ્રેરક વાક્ય પ્રયોગ બનાવો તો પ્રેરક વાક્ય પ્રયોગ બનશે શિક્ષક સુરક્ષાકર્મી દ્વારા, શિક્ષકે સુરક્ષાકર્મી દ્વારા સંકેતથી અક્ષયને શાંત કરાવ્યો। પ્રવૃત્તિ છે, એમાં પહેલી પ્રવૃત્તિ છે તમારા ગામની ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ માહિતી એકત્ર કરો। બીજું છે તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે તેની યાદી બનાવો, તો લખીએ કે અમે આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ શિક્ષક સાથે અમારા ગામની ગ્રામ પંચાયતની કચેરીની મુલાકાતે ગયા, કચેરીમાં સરપંચશ્રી અને તલાટી કર્મી મંત્રીશ્રી અમને આવકાર્યા, ગ્રામ પંચાયતની માહિતી મેળવવાનો અમારો હેતુ જણાવ્યો, સરપંચશ્રીએ ઉત્સાહભેર અમને ગ્રામ પંચાયત કચેરી વિશે જણાવતા કહ્યું કે ગામના અમલદારોની મતથી ચૂંટાયેલા સરપંચ ગામનો વહીવટ સંભાળે છે, તલાટી જમીન અંગેના રેકોર્ડ રાખે છે અને જમીન મહેસૂલ વસૂલ કરે છે, મંત્રી તરીકે તે ગ્રામ પંચાયતના વહીવટમાં માર્ગદર્શન આપે છે। ત્રીજું ગ્રામ પંચાયતની ફરજો અમને સમજાવી, એમાં પહેલી ફરજ એ હતી કે બાલમંદિર અને પ્રાથમિક શાળાના સંચાલન ઉપર ધ્યાન આપવું, બીજું રમતગમતના મેદાનની જાળવણી કરવી, ત્રીજું પુસ્તકાલય બનાવી તેની જાળવણી કરવી, ચોથું પીવા માટે પાણીની વ્યવસ્થા ગોઠવવી, પાંચમું સ્ટ્રીટ લાઇટોની જાળવણી કરવી, છઠ્ઠું ગ્રામની નિયમિત સફાઈ કરાવવી, સાતમું આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવું, આઠમું તળાવની જાળવણી કરવી અને વૃક્ષારોપણ કરવું, નવમું રમતગમત જેવી સ્પર્ધાઓ ગોઠવવી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું, અને દસમું છે કે ખેડૂતોને પાક અંગે માર્ગદર્શન આપવું। એમાં ચોથું છે કે આવકના સાધનો, ગ્રામ પંચાયતમાં આવકના સાધનો વિશે પણ સમજાવ્યું, એમાં પહેલું આવકનું સાધન જણાવ્યું કે જમીન મહેસૂલની આવક, સરકારની વિવિધ યોજનાઓની નાણાકીય મદદ અને સરકારની ગ્રાન્ટ દાન લોકફાળો। આમાં પ્રશ્ન બીજાનો જવાબ અહીંયા આપેલો છે કે અમારા ગામની સુવિધાઓ કઈ કઈ છે, તો સુવિધાઓ વિશે લખેલું છે કે શાળા, કોલેજ, હોસ્પિટલ, બસ સ્ટેશન, એમ્બ્યુલન્સ, જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવા માટેની વિવિધ દુકાનવાળા કોમ્પ્લેક્સ, બાળકોને રમવા માટેના મેદાન તથા બાગ બગીચા, દવાની દુકાન, હોટલ અને પોલીસ સ્ટેશન। અહીં આપણે પાંચમા પાઠની સ્વાપોથી પૂર્ણ કરીએ।